नमस्कार दोस्तों, हूँ योगेश, आपनु स्वागत करूँ छूँ मारी चैनल हेलो साहित्य में। दोस्तों, तमारा बाळपण में तमे दरेक जणे एक वार्ता तो सांभळी ज हशे, સસલું અને કાચબાની, જેમાં સસલું છે એ ઓવર કોન્ફિડન્સમાં પોતે છે એ વચ્ચે રસ્તામાં સૂઈ જાય છે અને અંતે કાચબો ધીમેથી ચાલતા ચાલતા રેસ જીતી જાય છે। હવે વાર્તાનો એક બીજો ભાગ છે, મારે કહેવો છે તમને, જેમાં સસલું છે પોતાની ભૂલોમાંથી શીખીને કાચબાને ફરીથી રેસ લગાવવાનું કહે છે। આ વખતે પોતાના ભૂલમાંથી શીખે છે અને પોતાની ભૂલ છે રિપીટ કરતો નથી અને રેસ છે એ જીતી જાય છે। મીન્સ યુ હેવ ટુ લર્ન ફ્રોમ યોર એક્સપિરિયન્સ, યુ હેવ ટુ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ। હવે વાર્તાનો ત્રીજો ભાગ છે, એક ઇન્ટરેસ્ટિંગ છે, જેમાં આ વખતે કાચબો છે સસલાને રેસ લગાવવાનું કહે છે, પરંતુ રસ્તો છે આ વખતે અલગ હશે એવું એવનું કહેવું છે। હવે રેસ ચાલુ થાય છે, સસલું તો આગળ દોડતું દોડતું આગળ વધી જાય છે, કાચબો ધીમેથી પાછળ આવતો હોય છે, પરંતુ સસલાને અચાનક એક જગ્યાએ રૂકવું પડે છે, કારણ કે વચ્ચે છે નદી છે, પાણી છે, તો કાચબો ધીરેથી આવી અને પછી છે નદી છે ક્રોસ કરી અને પોતે છે આગળ વધી જાય છે અને આ રીતે રેસ જીતી જાય છે। મીન્સ યુ હેવ ટુ રિયલાઇઝ યોર સ્ટ્રેન્થ, તમારી જે શક્તિ છે એ શક્તિઓને તમારે જાણવાની છે અને એના અકોર્ડિંગલી તમારે કામ કરવાનું છે। હવે વાર્તાનો એક ચોથો ભાગ પણ છે, જેમાં કાચબો અને સસલો છે એ બંને એક ફ્રેન્ડલી રેસ મેચ, એક રેસ લગાવે છે અને આ વખતે રસ્તો છે થોડું જમીન અને થોડું પાણી હોય એવો રસ્તો છે। તો જ્યારે જમીન પર ચાલવાનું છે ત્યારે સસલો છે એ કાચબાને પોતાની ઉપર પર બેસાડે છે અને જ્યારે નદી આવે છે ત્યારે કાચબો છે એ પોતે સસલાને પોતાની ઉપર બેસાડીને નદી ક્રોસ કરાવે છે અને બંને સાથે છે એ રેસ જીતે છે। ઇટ મીન્સ કે તમારી જે નબળાઈ છે એ તમારા મિત્રની જે છે એ સ્ટ્રેન્થ હોવી જોઈએ અને જો આ રીતે તમારું મિત્ર વર્તુળ આવું હશે તો તમે ચોક્કસ છે તમારું જે લક્ષ્ય છે એ જલ્દીથી પ્રાપ્ત કરી શકશો। બસ ખલીલ દંત તેજસ્વીનો એક શેર કહીને મારી વાતને પૂરી કરીશ। જિંદગી જિંદગી પરસેવાથી માંજી છે ભાઈ, જિંદગી પરસેવાથી માંજી છે ભાઈ, એટલે તો આટલી ચમકી છે ભાઈ, એટલે તો આટલી ચમકી છે ભાઈ। થેન્ક યુ।